વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ આઠ વિષય સંસ્કૃત. આજના ઓનલાઈન ક્લાસમાં આપણે બાળકો પાઠ એક વંદનાનો સ્વાધ્યાય જોઈ ગયા. તો એ વખતે પણ મેં તમને સૂચના આપી હતી કે તમારે જલારામ મંદિર આગળ આવેલી આપણી ઉડાન વિદ્યાલય જૂની શાખામાંથી અસાઇનમેન્ટ લાવવાના રહેશે, જે ફ્રીમાં છે, દરેકે લાવવાના છે, અને તે સવારે 8 થી 12ના સમય દરમિયાન તમને મળી જશે અને એમાંથી નોટવર્ક કરવાનું છે. તો આજે આપણે એ અસાઇનમેન્ટમાંથી જ સ્વાધ્યાય જોયો હતો. તો આજે અત્યારે આપણે વિડીયોમાં પણ જોઈએ કે સુર ભારતી કા અસ્તિ, સુર ભારતી કોણ છે? તમે જાણો છો, દેવી સરસ્વતી, બરોબર. નાગ બ્રહ્મમયી વાઘેશ્વરી કા અસ્તિ, નાગ બ્રહ્માનું રૂપ વાણીની દેવી કોણ હતા? તો એ પણ દેવી સરસ્વતી. શરણ્યા શબ્દનો શું અર્થ થાય છે? તો શરણ્યા શબ્દનો અર્થ શું થાય? રક્ષણ આપનારી કે શરણ આપનારી. મુખરા કવિતા એટલે શું? તો મુખરા કવિતા એટલે વાચાળ કવિતા, ઘણા બધા શબ્દોવાળી કવિતા. કવિ સરસ્વતી દેવીને ક્યાં બિરાજવા પ્રાર્થે છે? તો કવિ દેવી સરસ્વતીને પોતાના મનરૂપી હંસ પર બેસવાનું કહે છે, બિરાજવું એટલે કે બેસવું. બોધિ વિકાસ કરો એમ કહી કવિ શાનો વિકાસ કરવાનું કહે છે? તો બોધિ વિકાસ કરો એમ કહીને કવિ સંપૂર્ણ બુદ્ધિનો વિકાસ કરવાનું કહે છે. કુષ્ઠા વિષહારિણી એટલે શું? કુષ્ઠા વિષહારિણી એટલે કે મનોવિકૃતિનો વિષને હરનારી, આપણા મનમાં રહેલી જે વિકૃતિ છે એના વિષને હરનારી દેવી. મહિનામાં કેટલા પક્ષ હોય છે? તો મહિનામાં 2 પક્ષ હોય છે. વિમલા શબ્દનો અર્થ નિર્મળ થાય. વિમલા શબ્દનો અર્થ શું થાય? નિર્મળ. શું થાય? નિર્મળ. વાચાળ કે બોલકીનો સંસ્કૃત. ત્યારબાદ આગળ પ્રશ્ન છે કે દેવો અને ઋષિ મુનિઓ પણ જેના ચરણમાં વંદન કરે છે તે દેવી છે સરસ્વતી. સરસ્વતી દેવીના ચરણોમાં દેવો અને ઋષિ મુનિઓ પણ વંદન કરે છે. આગળ ખાલી જગ્યાઓ છે બાળકો, એ ખાલી જગ્યાઓ શ્લોકના આધારે છે, બરોબર. એટલે તમને શ્લોકમાં પણ ધ્યાન હોવું જોઈએ તમારું. જય જય હે ભગવતી પહેલા શ્લોકમાં, તેના બાદ કયો શબ્દ છે? તો સુર ભારતી. તવ ચરણો પ્રણામમ, તારા ચરણોમાં પ્રણામ. તે ખાલી જગ્યા ગચ્છામ, તો શરણ. હર ખાલી જગ્યા કુરુ બુદ્ધિ વિકાસમ, હર જડતા કુરુ બુદ્ધિ વિકાસ, મારી બુદ્ધિમાં રહેલી જડતાનો નાશ કરી મારી બુદ્ધિનો વિકાસ કર. હે દેવા ત્વમસી લલિત કલામયી, ખાલી જગ્યા તો જ્ઞાન વિભામયી. હે દેવી તવ પગ કમલે અસ્માક મતિ રાસ્તા આસ્માત, એટલે કે તમારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહે, જે આપણે છેલ્લા શ્લોકમાં જોયું હતું. આગળ વધતા અસાઇનમેન્ટમાં ખરા ખોટા છે સ્વાધ્યાયમાં, તો જોઈએ. હે ભગવતી ભવાની ત્વ જય, ભગવતી પછી ભવાની શબ્દ છે, ના સુર ભારતી છે, એટલે આ વિધાન કેવું આવે? ખોટું. હે વાઘેશ્વરી દેવી ત્વ નાદ બ્રહ્મ મહી અસ્તિ, તો હા એ વિધાન કેવું આવે? સાચું. હે સરસ્વતી ત્વ મમ માનસ હંસે આસીન ભવ, હે દેવી સરસ્વતી તમે મારા મનના મનરૂપી હંસ પર આવીને બિરાજમાન થાઓ, તો આ વિધાન કેવું આવે? સાચું. સરસ્વતી બોધિ વિકાસ હરતી જડતા ચ કરોતી, મારી બુદ્ધિનો સુકર સરસ્વતી બુદ્ધિ વિકાસ હરીને જડતા લાય મારી બુદ્ધિમાં, આપણી પ્રાર્થના કરીએ છીએ આપણે? ના, તો આ વિધાન કેવું આવે? ખોટું.
हे देवी तव पद कमले नह मतिह आस्ताम। तो आ विधान केवु आवे? खोटू। ત્યારબાદ જોડકા છે તે પણ શ્લોકના આધારે છે। ત્યારબાદ જોઈએ કે સંસ્કૃત શબ્દના ગુજરાતી અર્થ। તો આપણે જોયું હતું કુંદ, કુંદ એટલે મોગરાનું ફૂલ। તનુ, તનુ એટલે શરીર। તુહિન, તુહિન એટલે બરફ। તુહિન એટલે બરફ। મુખરા, મુખરા એટલે બોલકી કવિતા। ઘણા બધા શબ્દોવાળી કવિતા। વિમલ, વિમલ એટલે કે નિર્મળ સ્વચ્છ। વાગેશ્વરી, પાણીની દેવી। ધવલ એટલે કે શ્વેત। સમાનાર્થી શબ્દો જોઈએ। સમાનાર્થી શબ્દો સુરભારતી એટલે કે વાગેશ્વરી, કમલ એટલે કે પંકજ, ચરણો એટલે કે પાદો, ધવલ એટલે કે સીત, સ્મતિ એટલે કે બુદ્ધિ। ત્યારબાદ અહીંયા પ્રશ્નોના જવાબ છે, ગુજરાતી પ્રશ્નોના જવાબ અને સંસ્કૃત પ્રશ્નોના જવાબ। કે દેવો અને ઋષિઓ કઈ દેવીની વંદના કરે છે? તો દેવો અને ઋષિઓ સરસ્વતી દેવીની વંદના કરે છે। દેવી સરસ્વતી કોના કોના જેવી શ્વેત છે? તો આપણે જોયું હતું કે મોગરાના ફૂલ, હિમ એટલે કે બરફ અને ચંદ્ર જેવી શ્વેત છે। સરસ્વતી દેવી શાનો વિકાસ કરે છે? તો એ પણ આપણે જાણીએ છીએ કે બુદ્ધિનો વિકાસ કરે છે। દેવી સરસ્વતી કેવા શરીરવાળી છે? તો દેવી સરસ્વતી કમળ જેવા નિર્મળ શરીરવાળી છે। કુષ્ઠ વિષ હારિણી એટલે કે મનોવિકૃતિના વિષને હરનારી, બરોબર। ત્યારબાદ કેટલાક સંસ્કૃત પ્રશ્નો છે। નાદ બ્રહ્મમયી વાગેશ્વરી કા અસ્તિ? તો નાદ બ્રહ્મમયી વાગેશ્વરી શરીશ્વતી સરસ્વતી અસ્તિ। શરણા દેવી શારદા ત્રિભુવને કિદૃશ અસ્તિ? તો શરણા દેવી શારદા ત્રિભુવને ધન્યા અસ્તિ, ત્રણે ભુવનોમાં ધન્ય એવી શારદા દેવી છે। નવરસ મધુરા કવિતા કિદૃશ અસ્તિ? નવરસથી ભરપૂર કવિતા કેવી છે? તો એ મુખરા છે, ઘણા બધા શબ્દોથી યુક્ત છે। સરસ્વતી કા હરતી કીચ કરોતી? તો સરસ્વતી જડતા હરતી બુદ્ધિ વિકાસ કરોતી, જડતા હરીને બુદ્ધિનો વિકાસ કરે છે। કેશામતી સરસ્વત્યા પદ કમલે આસ્તા મ? તો અસ્માકમ, કોની બુદ્ધિ સરસ્વતીના ચરણોમાં આવે? તો આપણી। તો અસ્માકમ મતી સરસ્વત્યાહ પદ કમલે અસ્માકમ અસ્તામ। તો આ રીતે આ પાઠનો આપણે સ્વાધ્યાય જોયો, જેનું તમારે નોટવર્ક કરવાનું છે।